नमस्कार विद्यार्थी मित्रों, जयेश कुमार के बारिया आपनों हार्दिक स्वागत करूँ छू। आज आपणे धोरण 7 अंदर प्रकरण नंबर 11 परिमिति अने क्षेत्रफळ एनी अंदर स्वाध्याय 11.3 नो दाखला नंबर 6 जोवानो छे। बराबर छे, आपणे पेला जे सूत्रों लखेला छे ए बधाए लखीने तैयार कर देवाना छे। वर्तुळनो व्यास बराबर 2 × त्रिज्या, पछी वर्तुळनो परिघ बराबर 2πr, वर्तुळनुं क्षेत्रफळ बराबर πr² पाईनी किंमत आपणे 22/7, अथवा जो दाखलानी अंदर आ रीते आपेली होय तो आपणे 3.14 लेवानी छे अने r बराबर त्रिज्या। बराबर छे, हवे त्रिज्या ए शुं छे? तो के व्यास करता अर्धी होय, आपणे याद राखवानुं छे। त्रिज्या ए शुं होय? व्यास करता अर्धी होय, एटले के व्यास भाग्या 2, त्रिज्या बराबर व्यास भाग्या 2। આટલી થોડીક આપણે પ્રાથમિક માહિતી આપણે જાણી લેવાની છે। હવે દાખલા નંબર 6 ની અંદર આપણને શું કહે છે, જો દાખલા નંબર 6 માં કહે છે 1.5 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલ ક્લોથની કિનારી પર સાધના લેસ મૂકવા માંગે છે। જરૂરી લેસની લંબાઈ શોધો અને 1 મીટર લેસના 15 રૂપિયા હોય તો તેની કિંમત પણ શોધો। સમજો કે આપણી પાસે वर्तुळाकार टेबल छे एनो व्यास आपणने आप्यो छे 1.5 मीटर। बराबर छे, हवे जे आ टेबल छे ए वर्तुळाकार जे टेबल छे એની પર એક કાપડ પથરેલું છે, ક્લોથ એટલે કાપડ પથરે, અને કાપડની કિનારી પર સાધના શું કરવા માંગે છે, લેસ એટલે કે પટ્ટી ચોટાડવા માંગે છે। હવે પટ્ટી ચોટાડવી છે, અહીં આપણે પટ્ટી ચોટાડવી છે, એ કાપડ પર આપણે અહીં શું કરવી છે, પટ્ટી ચોટાડવી છે, લેસ ચોટાડવી છે, પટ્ટી ચોટાડવી છે। તો એનો વર્તુળનો આ શું થયો, બોર્ડરનું માપ, એટલે આપણે શું શોધવો પડશે, એનો परिघ, શું શોધવો પડશે, परिघ। तो આપણે અહીં લખીએ વર્તુળાકાર ટેબલ ક્લોથ નો વ્યાસ આપણને આપેલો છે, કેટલો આપેલો છે, 1.5 મીટર। તો આપણે એની ત્રિજ્યા શોધી કાઢીએ, એની ત્રિજ્યા કેટલી થશે, ત્રિજ્યા r બરાબર આપણને ખબર છે ત્રિજ્યા કેટલી હોય, વ્યાસ કરતા અડધી હોય એટલે વ્યાસ ભાગ્યા 2 એટલે 1.5/2 મીટર, કેટલી થઈ 1.5/2 મીટર। બરાબર છે, હવે આપણે શું કરવાનું છે, કિનારી પર લેસ લગાવવાની છે એટલે આપણે શું શોધવો પડશે, એનો પરિઘ। તો આપણે લખીએ વર્તુળનો परिघ बराबर એનું સૂત્ર છે, શું છે, 2πr, ચલો 2 ગુણ્યા પાઈ બરાબર કેટલા લેવાના છે, 3.14 ગુણ્યા r બરાબર કેટલા લેવાના છે, 1.5/2। બરાબર છે, આટલું થયું। હવે જુઓ તમે, આ 2 ગયા, આ 2 ગયા, શું વધ્યું, તો કે 3.14 ગુણ્યા 1.5 કેટલું વધ્યું, તો કે 3.14 ગુણ્યા 1.5 આટલું વધે છે। બરાબર છે, હવે બે નો આપણે ગુણાકાર કરી દઈએ, જો 3.14 ગુણ્યા 1.5। હવે તમે જો ગુણાકારની અંદર આપણે શું ધ્યાન રાખવાનું છે, કેટલા સંખ્યા પછી દશાંશ ચિહ્ન છે, તો કે 2 સંખ્યા પછી, કેટલા સંખ્યા પછી દશાંશ ચિહ્ન છે, તો કે 1 સંખ્યા પછી, આટલું તમારે યાદ રાખવાનું। હવે હવે દશાંશ ચિહ્ન ભૂલી જા, 2 સંખ્યા એટલે 0, 1 × 4 1 × 1 1 × 3 5 × 20 0 + 2 5 × 5 = 7 5 × 15 0 7 × 4 = 11 5 × 1 = 7 3 × 1 = 4 કેટલી સંખ્યા પછી 2 × 1 3 સંખ્યા પછી દશાંશ સ્થળ મૂકતો,
4.710 શું થયો મીટર આ શું આવ્યો એનો પરિઘાયો શું આવ્યું પરિઘાયો એટલે પરિઘ એટલે આ જે આપણું વર્તુળ આકાર ટેબલ છે એની પર જે કાપડ પાથરું છે એની કિનારી નું માપ કેટલું આવ્યું 4.710 મીટર હવે તમે જો એક મીટર લેસના કેટલા રૂપિયા છે 15 રૂપિયા આપણે અહીં લખીએ એક મીટર લેસના બરાબર કેટલા રૂપિયા તો કે 15 રૂપિયા આપણી પાસે કેટલું છે 4.710 મીટર લેસના બરાબર કેટલા બરાબર છે આને આ ઉપર આવશે 4.710 ગુણ્યા 15 છેદમાં 1 બરાબર છે આ બેનો શું કરી દેવાનો છે આપણે ગુણાકાર કરી દેવાનો છે બેનો શું કરી દેવાનો છે આપણે ગુણાકાર કરી દેવાનો છે એટલે 4.710 ગુણ્યા 5 0 5 7 5 35 5 વધી 3 5 6 20 4.710 गुनिया 15 करवाना छे अहीं केटला छे 15 छे एक मिनिट मूको 0 1 1 1 1 7 4 1 4 4 0 1 5 5 7 5 35 5 વધી 3 4 5 20 ને 3 23 0 5 6 10 4 ને રૂપિયા ખર્ચો થાય 70.65 અથવા 70.650 એટલે 70.65 એ શું આવ્યો આપણો જવાબ આવ્યો બરાબર છે એટલે આપણે લખશું કે લેસની લંબાઈ કેટલી થશે તો કે 4.710 મીટર અને એની કિંમત કેટલી થશે 70.65 છે એકદમ સહેલામ સહેલો દાખલો ચાલો દાખલા નંબર 7 શું કહે છે જો બાજુમાં દર્શાવેલ અર્ધ વર્તુળાકાર આકૃતિનો વ્યાસ સહિત પરિમિતિ શોધો આપણને શું કીધું છે વ્યાસ સહિત અને આપણે શું શોધવાની છે પરિમિતિ પરિમિતિ એટલે પરિઘ પરિમિતિ એટલે પરિઘ અને પરિઘ એટલે બોર્ડરનું માપ આ ખાસ યાદ રાખવાનું કે ક્ષેત્રફળ એટલે અંદરનું માપ અને પરિમિતિ અથવા પરિઘ કે તો એ શું કહેવાય બોર્ડરનું માપ એટલું આપણે યાદ રાખવાનું છે હવે આપણને ખબર છે કે વર્તુળનો પરિઘ બરાબર 2πr પેલું લખ્યું છે વર્તુળનો પરિઘ બરાબર 2πr પણ આ કેવું છે અર્ધ વર્તુળ છે એટલે શું થઈ જાય પરિઘ પણ આપણો કેવો થઈ જાય અર્ધો એટલે ભાગ્યા 2 કરી દેવાનો એટલે અર્ધ વર્તુળનો પરિઘ આવી જાય તો પહેલા આપણે લખીએ અર્ધ વર્તુળનો વ્યાસ આપણને કેટલો આપ્યો છે જોવો જો 10 સેમી કેટલો આપ્યો છે 10 સેમી અર્ધ વર્તુળનો વ્યાસ આપણને કેટલો આપ્યો છે 10 સેમી તો વ્યાસ 10 સેમી હોય તો અર્ધ વર્તુળની ત્રિજ્યા r બરાબર શું સૂત્ર છે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 ચાલો 10 ના છેદમાં 2 બરાબર 5 સેમી 2 5 10 એટલે કેટલું સેમી થયો ત્રિજ્યા કેટલી થઈ 5 સેમી બરાબર છે હવે આપણે લખીએ અર્ધ વર્તુળનો પરિઘ બરાબર ચાલો આખા વર્તુળનો પરિઘ હોય તો શું કહેવાય આપણે 2πr બરાબર છે પણ વર્તુળ કેવું છે અડધું એટલે ભાગ્યા 2 કરો તો અડધો વર્તુળનો પરિઘ બરાબર 2πr/2
હવે તમે જો અહીં પણ બે છે અહીં પણ બે છે શું વધ્યું ખાલી પાઈ આર હવે જો આની અંદર આપણને પાઈ બરાબર કોઈ જ દાખલામાં આપેલું નથી તો પાઈ બરાબર આપણે ના પેલું હોય તો કેટલું લેવાનું 22 ના છેદમાં 7 બરાબર 22 ના છેદમાં 7 ગુણ્યા આપણે ત્રિજ્યા કેટલી શોધી તો કે 5 ચાલો 22 ગુણ્યા 5 22 ગુણ્યા 5 5 દુના 10 શું વધ્યે 5 દુના 10 ને 11 110 છેદમાં 5 110 છેદમાં 5 શું જવાબ આવ્યો 110 છેદમાં 5 બરાબર આપણે ભાગાકાર કર લઈએ મારી ભૂલ થઈ અહીં 7 છે બરાબર 22 ગુણ્યા 5 છેદમાં કેટલા આવશે 7 આવશે બરાબર છે અહીં મારી ભૂલ થઈ ગઈ એમ 5 લખ્યા હતા એટલે 22 ગુણ્યા 5 છેદમાં 7 એટલે 22 5 110 છેદમાં 7 7 વડે 7 1 7 7 ને 4 11 અહીં મીંડું ઉતારો 7 5 35 40 માંથી 35 જાય તો 5 વધે બરાબર છે હવે તમે જો ભાગ નહીં ચાલે અહીં મીંડું ચડાવો અહીં મીંડું ઉતારો દશાંશ ચિહ્ન 7 5 35 7 6 42 એટલે 7 49 કેટલા વધશે 1 50 માંથી 9 અહીં મીંડું ચડાવો અહીં મીંડું ઉતારો 7 1 7 અહીં 3 વધશે આમ ભાગાકાર આપણો ચાલ્યા જ કરશે તો આપણો જવાબ કેટલો આવ્યો 15.71 શું આવશે સેમી બરાબર તમે આમ લંબાવશો તો આમ ભાગાકાર લાંબો લાંબો ચાલ્યા કરશે 15.71 શું આવ્યું તો કે અર્ધ વર્તુળનો પરિઘ કેટલો આવ્યો 15.71 એટલે આપણે કેટલું શોધ્યું ખબર અહીંથી અહીંથી આમ ગયા આમ આવ્યા ને અહીં સુધીનું માપ અહીંથી તો અહીં સુધીનું માપ આપણે શોધ્યું કેટલું 15.71 પણ મારે અર્ધ વર્તુળની પરિમિતિ શોધવાની છે એટલે આ જે ભાગ છે એ પણ મારે એની અંદર ઉમેરવો પડે બરાબર છે તો એમ મેં લખું તેથી અર્ધ વર્તુળનો પરિમિતિ બરાબર શું થશે તો કે પરિઘ વત્તા વ્યાસ ચાલો પરિઘ આપણે કેટલો શોધ્યો 15.71 વત્તા આટલું માપ આપણે શોધ્યો અહીંથી માપતા માપતા કે અહીં સુધી આપણું 15.1 પણ આ માપ કેટલું છે વત્તા 10 બરાબર 15 ને 10 25 25.71 સેમી આ શું આવ્યો તો કે અર્ધ વર્તુળની પરિમિતિ કેટલી થઈ 25.71 તમને ખ્યાલ આવી ગયો હશે પહેલા પહેલો પરિઘ આપણે શોધ્યો તો અહીંથી અહીં સુધી ના આવ્યો આ ભાગ અંદર આવે નહીં એટલે એની અંદર આપણે વ્યાસ ઉમેરી દીધો બરાબર છે આ તો આપણો દાખલા નંબર 7 ચાલો દાખલા નંબર 8 શું કહે છે જો પોલિશ કરવાનો દર 15 રૂપિયા મીટર સ્ક્વેર હોય એટલે કે 1 મીટર સ્ક્વેરના 15 રૂપિયા હોય તો 1.6 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલ ઉપરની સપાટીને પોલિશ કરવાનો ખર્ચ શોધો સમજો કે આ વર્તુળાકાર ટેબલ છે એક વર્તુળાકાર ટેબલ છે અને ટેબલની અંદર હવે પોલિશ કઈ આપણે કિનારી પર નથી કરવાની કઈ કરવાની છે તો કે વચ્ચે કરવાની છે બરાબર છે આ ભાગની અંદર આપણે શું કરવાની છે પોલિશ કરવાની છે હવે પોલિશ કરવી હોય તો વચ્ચેનો ભાગ હોય તો એનું શું શોધવું પડે તો કે ક્ષેત્રફળ શું શોધવું પડે તો કે ક્ષેત્રફળ બરાબર છે હવે એનો વ્યાસ કેટલો આપ્યો છે 1.6 મીટર તો આપણે લખીએ વર્તુળાકાર ટેબલનો વ્યાસ કેટલો આપ્યો છે તો કે 1.6 મીટર ચાલો એની ત્રિજ્યા શોધી કાઢીએ વર્તુળાકાર
टेबल नी त्रिज्या आर बराबर 1.6 भाग्या 2 बराबर 1.6 भाग्या 2 कर दे। चलो अबे बे ना घड़िया में एक ना आवे એટલે દશાંશ ચિહ્નની પેલી બાજુનો પણ આપણે ઉપયોગ કરવો પડશે એટલે આપણે શું મૂકવું પડશે દશાંશ ચિહ્ન 2 8 16 શું જવાબ આવ્યો 0.8 મીટર આ શું આવી આપી ત્રિજ્યા બરાબર છે હવે આપણે વચ્ચેના ભાગે પોલિશ મારવાની છે વચ્ચેના ભાગે શું મારવાની છે પોલિશ એટલે આપણે શું શોધવું પડશે એનું ક્ષેત્રફળ એટલે આપણે લખીએ વર્તુળાકાર टेबल नु वर्तुळाकार टेबल नु क्षेत्रफळ बराबर एनु सूत्र शू छे जो जो वर्तुळ नु क्षेत्रफळ बराबर पाई आर स्क्वेर હવે અહીં આપણને આપેલું છે पाई बराबर 3.14 લો આપેલું હોય તો આપણે 3.14 લેવાના અને જો ના આપેલું હોય તો 22 ના છેદમાં 7 લેવાના 3.14 ગુણ્યા આર બે વખત 0.8 गुनिया 0.8 बराबर छे। अबे तमे जो आनो आपणे गुणाकार करवानो छे तो 3.14 छे दशांश चिन्ह दूर करवू होय तो दशांश ने सतांश एटले 314 ना छेदमां 100 गुनिया दशांश चिन्ह पहली संख्या एटले 8 ना दशांश एटले 8 ना छेदमां 10 दशांश चिन्ह नी पहली संख्या एटले दशांश एटले 8 ना छेदमां 10 बराबर छे। अबे तमे जो आ बधानो आपणे गुणाकार कर दईए 314 गुनिया 8 8 के 64 जीरो 6 4 24 4 6 7 8 6 18 4 4 16 16 6 1 4 4 5 3 4 12 6 5 4 9 8 2 10 0 1 8 1 9 10 10 0 1 बराबर छे आटलू आयो आपणी पासे छेदमां 10 गुणिया 10 10 ए दान 100 100 गुणिया 100 એટલે 10000 बराबर। હવે 10000 એટલે કેટલા દશાંશ સ્થળ કાપવાના તો કે 4 એટલે 1 2 3 અને 4 એટલે 2.0096 શું આવ્યું આપણું મીટર નો વર્ગ આ શું આવ્યું આપણું क्षेत्रफळ बराबर छे। तमने खबर पड़ी गई हशे चार संख्या छे एटले 1 2 3 અને 4 चार मींडा छे एटले चार संख्या पछी आपणे दशांश स्थळ मूकी दीधुं। चलो हवे आगळ शुं कहे छे जो आ शुं शोधी नाख्युं आपणे तो के वर्तुळाकार टेबल नुं जे आ क्षेत्रफळ छे वच्चेनो जे माप छे ए माप एटले के एनुं आपणे क्षेत्रफळ शोधी दीधुं। हवे आपणने कीधुं छे 1 मीटर स्क्वेर ना केटला रूपिया छे 15 रूपिया तो आपणे लखीए 1 मीटर स्क्वायर શું કરવાની છે પોલિશ મારવાના કરવાનો ખર્ચ બરાબર કેટલા રૂપિયા 15 રૂપિયા તો આપણી પાસે કેટલું છે તો કે 2.0096 મીટર સ્ક્વેર પોલિશ કરવાનો ખર્ચ બરાબર કેટલું बराबर छे। आ बाजू नो एनो गुणाकार मूकी दो आ ने आ पद कई आवशे ऊपर आवशे એટલે 2.0096 गुणिया 15 छेदमा 1 चलो 2.0096 गुणिया 15 करवाना छे। चलो चार संख्या पछी दशांश स्थळ छे याद राखजो एक बिंदु मूकिए 1 6 6 1 9 9 1 0 0 1 2 2 6 5 300 0 3 9 5 45 46 47 48 4 4 4 4 8 4 4 4 6 14 4 1 9 10 0 8 6 14 4 1 9 10 0 3 કેટલા સંખ્યા પછી દશાંશ સ્થળ 1 2 3 અને 4 બરાબર છે જોઈ લો। ચાલો 30.144 30. આ બિંદુ ના કરો તો પણ ચાલશે 30.144
44 રૂપિયા પોલિશ કરવાનો ખર્ચ થશે। બરાબર છે, શું કર્યું આપણે? તો કે વર્તુળનો વ્યાસ એની ત્રિજ્યા કરી દીધી, એનું ક્ષેત્રફળ શોધી કાઢ્યું, આપણું ક્ષેત્રફળ આવી ગયું। 1 મીટર પોલિશ કરવાનો ખર્ચ 15 રૂપિયા, તો આપણું જે ક્ષેત્રફળ છે 2.0096 મીટર સ્ક્વેર પોલિશ કરવાનો ખર્ચ કેટલો, એનો આપણે ગુણાકાર કરી દીધો। ગુણાકાર કર્યો એમાં 1, 2, 4 સંખ્યા પછી દશાંશ સ્થળ છે અને ગુણ્યા 15 કર્યા, 1, 2, 4 પછી 10 એટલે 30.144 આટલો 0 નહીં લખો તો પણ ચાલશે। બરાબર છે, એ આપણો શું આવી ગયો જવાબ।